नमस्कार, स्वागत है। सूफी कवि रूमी कहे छे कि कोई दिवस एवो उगे छे जारे पवन पूरेपूरो अनुकूल होय, पूर्णतानी गति में होय, आपणे कशुंय करवानुं होतुं नथी, मात्र आपणे आपणा शडने खोली नाखवानुं होय छे। गोळ खाईने दिवस उगे एवो आजनो आ गळ्यो दिवस छे। आपणे बधाए लॉजिकल छीए, એમાંથી મ્યુઝિકલ બનવા માટેની મથામણ એટલે જપદીપ ચલે। સંગીત બધા જ તર્કને પોતાનામાં સમાવી લે છે। જગતના કોલાહલમાં આપણે ક્યાંક એવા ખોવાઈ ગયા છીએ કે આપણને જ આપણે મળતા નથી। એક દીકરીના લગ્નની વિધિ ચાલતી હતી, બહુ નાજુક વાત છે, તમે સુગ્ન છો એટલે તમારા સુધી પહોંચાડું છું। એક દીકરીના લગ્નની વિધિ ચાલતી હતી અને દીકરીની માં કોઈ વિધિ કરવા માટે લગ્નવેદી પાસે આવે છે ત્યારે ખૂબ ડીજેથી વાગતા ડીજેને બંધ કરવા માટે દીકરીએ કહ્યું કે આ ડીજેનો અવાજ બંધ કરી દો, મારી માં જ્યારે મારા દુખણા લે ત્યારે એ ટચાકાનો અવાજ મારે સાંભળવો છે। સંગીત એ કાન વડે ઘૂંટે ઘૂંટે પીવાની ચીજ છે। આપણે સંગીતને નામે મોટે ભાગે ઘોંઘાટ સાંભળતા હોઈએ છીએ, આંખો મીચી જેમાં સાંગોપાંગ વહી જવાનું મન થાય એવા ખળખળ વહેતા ઝરણા જેવા સંગીતની બંદિશને કાન સરવા કરીને સાંભળવી પડે। સાહેબ, રિધમ ઓફ લાઈફ એટલે રાગ। રાગ એ કોઈ અલગ દુનિયા નથી બનાવતું, પણ જીવનનો દરજ્જો અને કુલીનતા વધારે છે, જીવનને યથાર્થતા બક્ષે છે, કાયાકલ્પ કરે છે અને સુધારે છે। રાગ વ્યથા ઉપર ખૂબ ઝડપથી કામ કરે છે અને એને દૂર પણ કરે છે અને જીવનને અર્થપૂર્ણ અને અજોડ બનાવે છે। ભીતરમાં સંવાદ ન હોય તો સંગીત પ્રગટે જ નહીં। આ ભીતરના સંવાદને પ્રગટાવવા સુરજબા મહિલા આર્ટ્સ કોલેજની દીકરીઓએ ગીત સંગીતનો રૂડો માડવો બનાવ્યો છે। આ માડવાના શણગાર સમા આપ સૌનું હૃદયના ભાવથી સ્વાગત કરું છું, અભિવાદન કરું છું। સ્વજનો, આ ગીત સંગીત શબ્દના માડવે આ દીકરીઓએ રાગનું રૂપાળું તોરણ બાંધીને માડવાને ચોતરફથી અજવાશથી ભરી દીધો છે। આ દીકરીઓએ એવા સુમધુર સ્વરે આ ગીતોને આપના સમક્ષ પહોંચાડવા માટે આ સુનેરી સંધ્યાને તૈયાર કરી છે। આજની આ સંધ્યાએ આ ગીતો તમારા સુધી વહેતા કરીએ તે પહેલાં કાર્યક્રમને આપણે વિધિવત દીપ પ્રગટાવીને ઉદ્ઘાટિત કરીશું। આજે અમારા નિમંત્રણને માન આપીને ઉદ્ઘાટક તરીકે અમારી વચ્ચે પધાર્યા છે ચરોતરના ભામાશા, ચરોતર રત્ન અને ઓજસના અવતાર જેવા અનેક વિશેષણોથી પોંખાયેલા પૂજ્ય ઇન્દુકાકા ઇપકોવાળાના દીકરી, આ કોલેજના ટ્રસ્ટી શ્રી દેવાંગભાઈ પટેલના ધર્મપત્ની અને આજના કાર્યક્રમના સ્પોન્સર શ્રીમતી અનિતાબેન દેવાંગભાઈ પટેલ। સ્વજનો, ઇપકો પરિવાર અમારી સંસ્થા માટે કરોડરજ્જુ છે અને આ અમારા માટે જ નહીં પરંતુ અભ્યાસ, આરોગ્ય અને અધ્યાત્મ ક્ષેત્રે કાર્ય કરતી અગણિત સંસ્થાઓમાં કરોડોની સખાવત કરીને એ સંસ્થાઓના આધારસ્તંભ બન્યા છે। આદરણીય અનિતાબેન મોટે ભાગે મંચ ઉપર આવવાનું ટાળતા હોય છે, પરંતુ આ આખો એ કાર્યક્રમ દીકરીઓ પ્રસ્તુત કરવાની છે તે જાણી તેમણે રાજીપણ વ્યક્ત કર્યો અને કાર્યક્રમના ઉદ્ઘાટક બનવાનું પણ પસંદ કર્યું। ખૂબ જોરદાર તાળીઓથી અનિતાબેન દેવાંગભાઈ પટેલ ઇપકોવાળાને આપણે વધાવી લઈએ। અમારા નિમંત્રણને માન આપીને આ કાર્યક્રમની શુભા વધારતા અમારી સાથે છે સરદાર પટેલ યુનિવર્સિટીના માનનીય કુલપતિ શ્રી શિરીષ કુલકર્ણી સાહેબ, આપણા સૌના આદરણીય યંગ, ડેશિંગ અને ડાયનેમિક સાંસદ, ખેડા જિલ્લા ભારતીય જનતા પક્ષના અધ્યક્ષ શ્રી દેવુસિંહજી ચૌહાણ સાહેબ પણ આપણા નિમંત્રણને માન આપીને કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત છે। ખૂબ જાણીતા નિબંધકાર અને આ ટ્રસ્ટના ટ્રસ્ટી ડૉક્ટર મણિલાલ હ પટેલ પણ આ કાર્યક્રમની શોભા વધારતા આપણી વચ્ચે ઉપસ્થિત છે। આ જ કોલેજના પૂર્વ વિદ્યાર્થીની નડિયાદ નગરપાલિકાના પૂર્વ ઉપપ્રમુખ અને સામાજિક કાર્યકર સાહિનાબેન કાઝી પણ આ કાર્યક્રમની શોભા વધારતા આપણી વચ્ચે ઉપસ્થિત છે અને સોફ્ટવેર નિષ્ણાંત ટ્રસ્ટી શ્રી હિમાંશુભાઈ દવે પણ આ કાર્યક્રમની શોભા વધારતા આપણી વચ્ચે ઉપસ્થિત છે। આ કાર્યક્રમની કલ્પનાથી લઈને અહીંયા પ્રસ્તુત થાય
તે માટે જેમણે અથાગ પ્રયાસ કર્યો છે તેવા જાણીતા સાહિત્યવિદ અને કોલેજના આચાર્ય ડૉક્ટર હસીત મહેતાને હું વિનંતી કરીશ કે આ સૌ મંચસ્થ મહાનુભાવોને આપ મંચ પર લઈ આવશો અને મંગલદીપનું પ્રાગટ્ય કરી આજના આ સુર સમીપેને દીપ પ્રગટાવીને ઉદઘાટિત કરશો. ખૂબ તાળીઓથી આપણે આ ઉદઘાટનને દીપ પ્રાગટ્યને વધાવીશું. સ્વજનો, જેઠ માસના તાપથી તપેલી ધરતી ઉપર અષાઢની પ્રથમ વર્ષા થાય અને એક મીઠી સોડમ ચારે તરફ પ્રસરે છે તેવી અનુભૂતિ કાર્યક્રમના આરંભે હનુમાન વંદનાથી કરવી છે. શ્રીને પાલનપુરી કહે છે, ગોખેથી હેઠા ઉતરો પ્યારા, ત્યાં તો પથ્થર લાગો છો. ગોખેથી હેઠા ઉતરો પ્યારા, ત્યાં તો પથ્થર લાગો છો. માનવ રૂપ ધરો છો ત્યારે સાચા ઈશ્વર લાગો છો. આપણી ઋષિ પરંપરાએ શબ્દને બ્રહ્મ કહ્યો છે. શબ્દ બ્રહ્મની આરાધના આજે નૃત્ય થકી કરવી છે. ગોસ્વામી તુલસીદાસજી મહારાજે આખું રામાયણ અને મહા સુંદરકાંડમાં મન ભરીને હનુમાન ચરિત્ર વર્ણ્યું છે. છતાંય કંઈક ખોટું લાગતા હનુમાન ચાલીસાની રચના કરી અને આપણે સૌ જાણી અને અહીં પણ તેમની સૂક્ષ્મ હાજરી હશે જ એમ આપણી શ્રદ્ધા આપણને કહે છે. એવા દાસત્વ ભાવના આચાર્ય શ્રી હનુમાનજી મહારાજને હનુમાન ચાલીસાના શબ્દોથી કથકમાં વિશારદની પદવી પ્રાપ્ત કરેલ અને અર્થશાસ્ત્રમાં સમગ્ર યુનિવર્સિટીમાં પ્રથમ આવેલ સુરજબા મહિલા આર્ટ્સ કોલેજની વિદ્યાર્થિની કુમારી રિદ્ધિ આ અનુભૂતિમાં આપણને લઈ જશે. આવો સાથે મળીને હનુમાન વંદના કરીએ. સુવન કેસરી નંદન તેજ પ્રતાપ મહા જગવંદન વિદ્યાવાન ગુણી અતિ ચાતુર રામ કાજ કરીબે કો આતુર ચરિત સુનબે કો રસિયા રામ લખન સીતામન બસિયા રૂપ ધરિ સિયહિ દિખાવા રૂપ ધરિ લંક જરાવા રૂપ
सर्वधर्म असुर सहारे रामचंद्र के काज सवारे लाए संजीवन लखन जियाए श्री रघुवीर हर शि उरनाए रघुपति कीनी बहुत बड़ाई तुम मम प्रिय भरत ही समाए सहस बदन तुम्हरो यश गावे अस कही श्रीपति कंठ लगावे उपकार सुग्रीव कीन्हा राम मिलाय राजपद दीन्हा उमरो मंत्र विभीषण माना लंकेश्वर भय सब जग जाना युग सहस्त्र योजन पर भानु लीलो ताहि मधुर बल जानु त्रिका मेलि मुख माही गए अचरज नाही आज जगत के जेते सुगम अनुग्रह तुम्हरे ते राम दुआरे तुम रखवारे होती ना गया बिनु पैसारे सब सुख लहे तुम्हारी सरना तुम रक्षक काहू को डरना तिनके काज सकल तुम साजा और मनोरथ जो कोई लावे सोई अमित जीवन बल पावे जुग परताप तुम्हारा सिद्ध जगत उजियारा संत के तुम रखवारे असुर निकंदन राम दुलारे अष्ट सिद्धि नाम निधि के दाता अस बर दीन जानकी माता राम रसायन तुम्हारे पासा सदा रहूं रघुपति के दासा तुम्हारे भजन राम को पावे जन्म जन्म के दुख बिसरावे सीता से सदा चली चेना।